પ્રોજેક્ટ દિવસ 43 આજે તારીખ છે 6/10/21 અને કયો વાર છે ભાઈ મંગળવાર બુધવાર બુધવાર બરાબર તો ભાઈ આજે બુધવાર ખરો તો ભાઈ પ્રોજેક્ટમાં કાલે અમે શીખી ગયા હતા શું શીખી ગયા હતા ભાઈ કાનનો અને આંખનું શીખી ગયેલા ને પછી પહેલા આપણે શીખેલા ભાઈ આપણા શરીરના અંગો તો આપણે શરીરના અંગો કેટલા છે ભાઈ 3 માથું ધડ હાથ અને પગ તો કાલે આપણે આંખ અને કાન વિશે શીખેલા કે આંખથી આંખ ના હોય તો આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ બરાબર તો કે કોઈ ઘરમાં આવી હોય તેના પગના સ્પર્શથી એના જે ચાલવાની રીતથી આપણે એને ઓળખી શકીએ છીએ એ રીતે કાલે આપણે શીખેલા તો આજે આપણે નાકનું કે નાક શું કામ કરે છે બરાબર નાકની કાળજી કેવી રીતે રાખવી બરાબર તો ભાઈ નાકને નુકસાન કઈ રીતે થાય છે તો ભાઈ નાના કોઈ છોકરા બાળકો હોય છે એ શું કરે છે ભાઈ નાકમાં પેન્સિલ નાખે છે કોઈ અણીવાળી વસ્તુ નાખે છે પેન નાખે છે બરાબર અને અનાથના ઝીણા ઝીણા દાણા પણ જે નાનું બાળક હોય ને નાકમાં નાખે છે અને કોઈ આંતરી નાખે છે બરાબર આ રીતે નાના બાળકો નાકમાં નાખી અને નાકને નુકસાન પહોંચાડે છે તો ભાઈ નાકને કઈ રીતે એની કાળજી રાખવી જોઈએ તો શું કરવું ભાઈ કરવું જોઈએ કે નાકને આપણે સાફ રાખવું જોઈએ સુખડી બનાવી હોય પછી આપણે કંઈક એવી ખીચડી બનાવી હોય કોઈ લસણ આદુ
એની પણ ધંધી વાસણો છે, પછી ક્યાંક આપણે કોઈ ગટર હોય, કોઈ ગટર ઉભરાઈ હોય, ત્યાં પણ કેવી વાસ આવે છે ભાઈ? ગંદી વાસ આવે છે, દુર્ગંધ આવે છે. આપણે નાક પરથી આપણને શું ખબર પડે છે કે આપણને શરદી થાય ત્યારે આપણે માસ્ક લેવો જોઈએ. નાકની કાળજી કઈ રીતે રાખવી જોઈએ? તો ભાઈ નાકની કાળજી આપણે ચોખ્ખા રૂમાલથી અને નાક મૂકવું જોઈએ, પછી એનો માસ્ક લેવો જોઈએ. પછી આપણે કોઈ છીંક આવી હોય તો આપણે નાકને આપણે આડો રૂમાલ રાખવો જોઈએ. અને નાકથી પણ આપણને ગંદી સારી સુગંધ અને દુર્ગંધ પણ આપણને ખ્યાલ આવે છે કે કઈ સારી છે અને કઈ દુર્ગંધ છે. આ રીતે આપણે નાકની કાળજી આ રીતે આપણે રાખવી જોઈએ કે નાકમાં કઈ વસ્તુ જાય નહીં. વર્કશીટમાં દિવસ 43 નીચેના ચિત્રમાંથી નાક જે કામનો ઉપયોગમાં આવતું હોય તેના પર ખરું કરો. જો ભાઈ આ શું કરે છે, છોકરી ફૂલ સંગે છે ને, તો ભાઈ એ કયા અંગથી થાય છે? ભાઈ નાકથી થાય છે ને, તેની પર આપણે ખરું કરવાનું. ભાઈ આ છોકરી નાય છે તો ભાઈ એ નાકનો ઉપયોગ આવે છે ના? ભાઈ આ શું કરે છે, ભાઈ કુકર ચડાવે છે તો ભાઈ એ આપણને નાકથી ખબર પડે છે ના? ભાઈ આ શું કરે છે, છોકરો ભણે છે, લેસન કરે છે તો ભાઈ એ આંખનો ઉપયોગ કરે છે, નાકનો ઉપયોગ કરતો નથી. પછી મનુને રસ્તા પર કચરાની ગંધ આવે છે, આવું તે કયા અંગની મદદથી ખબર પડે છે? જો ભાઈ મનુને છે ને ભાઈ રસ્તા પર કચરાની ગંધ આવે છે તો આપણને એને કઈ રીતે ખબર પડે છે, કયા અંગથી? તો નાકથી. તો ભાઈ અહીંયા શું લખવાનું, નાક. નીચેનામાંથી છીંક ખાવાની સાચી રીત સામે ખરું કરો. જો ભાઈ છીંક આવે ત્યારે રૂમાલ ન રાખો કે રૂમાલ રાખો, તો શું કરવું? ભાઈ છીંક આવે ત્યારે આપણે આડો રૂમાલ નાકે રાખો, બરાબર? તો અહીંયા આપણે ખરું કરવાનું. નાકની કાળજી રાખવા શું ન કરવું જોઈએ તેના પર ખરું કરો. જો ભાઈ નાકમાં પેન્સિલ નાખવી જોઈએ? હા ભાઈ, આમાં નાકમાં પેન્સિલ નાખવી જોઈએ નહીં, પણ આમાં કેવું છે કે નાકની કાળજી રાખવા શું ન કરવું જોઈએ એના પર ખરું કરવાનું. તો ભાઈ નાકમાં પેન્સિલ નાખવી, બરાબર નાખવી. પછી દરરોજ નાક સાફ કરવું ના ભાઈ, એના પર ખરું આવે નહીં. નાકમાં આંગળી નાખવી, હા ભાઈ એમાં પણ છે આપણે ખરું કરવાનું, બરાબર. તમને શરદી થાય ત્યારે તમે શું કરો છો, શું શું કરો છો? ભાઈ આપણને શરદી થાય ત્યારે આપણે શું કરે છે ભાઈ? વિક્સ લગાવીએ છીએ, પછી આપણે દવા લઈએ છીએ, પછી શું કરે છે ભાઈ આપણે ગરમ ગરમ કરી અને અંદર વિક્સ નાખીએ, એક અજમો નાખી અને આપણે નાસ લઈએ છીએ. એ રીતે આપણે શરદી થાય ત્યારે આ બધું આપણે કરીએ છીએ. એ રીતે દિવસ તમારે 43 લખીને ફોટો પાડીને ગ્રુપમાં મોકલજો.